नमस्कार मित्रों, ओम इलेक्ट्रिक में तमारू स्वागत छे। आज मित्रों एक रूम में केटली वस्तु की जरूर पड़े छे अने तेने सीम्पल वेल्डिंग करूँ हो तो कई रीतना फिटिंग करी सकी। मित्रों सीम्पल वेल्डिंग छे, मॉड्यूल वेल्डिंग नथी अने तेमा आपणे बे 5 पिन सॉकेट, एक रेग्युलेटर अने 5 स्विचो नो उपयोग करवानो छे। तो मित्रों वीडियो ध्यानपूर्वक जोजो, स्टेप बाय स्टेप तेमां शुं तमारे ध्यान राखवुं जोईए तेनी वात करवामां आवी छे, जेथी करीने तमारो बोर्ड क्यारे खराब न थाय। अने एकदम ईजी ट्रीक छे। तो सौथी पहेला आपणे 5 पिन सॉकेटने फिटिंग करी देशुं स्क्रूनी मददथी। मित्रों जयरे बोर्ड तमे फिटिंग करता होय छे ત્યારે તમને કેટલીક બાબતની ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે તે સ્ટેપ ફોલો નહીં કરો તો તમારો જે બોર્ડ છે તે ખરાબ થવાના ચાન્સ વધી જશે। અને જો તમે હું આ વિડીયોમાં બતાવું એટલી ટ્રિક્સનો ઉપયોગ કરશો તો તમારો જે બોર્ડ છે તે લાઈફ ટાઈમ ચાલશે, કારણ કે તેમાં કોઈ ખરાબી આવતી નથી। તો આપણે 5 પિન સોકેટ અને એક રેગ્યુલેટર અને સાઈડમાં બીજું 5 પિન સોકેટ લગાડીશું, જેથી કરીને તેનો જે લુક છે, દેખાવ છે તે સોલિડ આવી શકે। તો તેને પણ લગાવવામાં સ્ક્રૂને આપણે ખોલી અને તેને લગાવીશું। તો બોર્ડ બનાવો, સિમ્પલ બોર્ડ હોય ત્યારે તમારે ફિટિંગ કરવું પડે છે સ્ક્રૂની મદદથી, જ્યારે મોડ્યુલ બોર્ડ હોય છે ત્યારે તમારે પ્રેસ કરવાનું હોય છે, જેથી કરીને તમે આસાનીથી તમારા બોર્ડને માઉન્ટિંગ કરી શકો અને તેને પ્રેસ કરવાથી જ તમારો બોર્ડ ફિટિંગ થઈ જશે। તો હવે 5 પિન સોકેટ અને રેગ્યુલેટર ફિક્સ કરી દીધા છે। તો હવે વાત છે મિત્રો સ્વિચની, તો સ્વિચમાં તમને બતાવવાની કોશિશ કરું કે મિત્રો તેમાં નીચે એક લીટીનો નિશાન દેખાતું હોય છે, તમે જોઈ શકો છો। તો તે ભાગ છે તે નીચે રાખવાનો હોય છે, ખાસ યાદ રાખજો કે તે ભાગ નીચે રાખવાનો હોય છે, કારણ કે જો તમે ભૂલી જશો તો તમારે સ્વિચ ઉલટું કામ આપશે, એટલે કે તમે સ્વિચ ઓન કરશો તો ઓફ થઈ જશે અને ઓફ કરશો તો ઓન થશે, એટલે ખાસ ધ્યાન રાખજો। તેવી જ રીતે બધી સ્વિચનો જે નીચે નિશાન આપેલું જ હોય છે તે નીચે રાખવાની હોય છે, જેથી કરીને તમારી જે સિસ્ટમ કે લાઇટ છે, ફેન છે, મોબાઈલ ચાર્જર છે, કોઈ બી વસ્તુ તમે ઉપયોગ કરશો તો તે ઓપરેટ ચાલુ બંધ થઈ શકે છે। જો તમે નિશાન ભૂલી જશો તો તમારો જે સ્વિચ ઓન કરશો તો તમારી જે વસ્તુ છે એ ઓફ થઈ જશે, કારણ કે સ્વિચ અવરી હોય તો તેની શક્યતા વધી જાય છે, એટલે ખાસ ધ્યાન રાખવી। અને તેના કનેક્શન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તે તમને હું આગળ કહીશ, કારણ કે કનેક્શન કરવામાં જો તમે મિસ્ટેક કરશો તો તમે ગમે એટલા મોંઘી સ્વિચ કે બોર્ડ બનાવશો તો બધા જે તમારા જે પૈસા છે કે જે તમે આમાં ખરીદ્યા હોય છે તે બધા પાણીમાં જશે। એટલે ખાસ કરીને સ્ટેપ બાય સ્ટેપ હું તમને જે કહું છું તે ધ્યાનથી સાંભળજો। આપણો બોર્ડ ફિક્સ થઈ ગયો છે મિત્રો, તેમાં આપણે 5 સ્વિચનો ઉપયોગ કરેલો છે, 2 5 પિન સોકેટ, 1 રેગ્યુલેટર। હવે મિત્રો તેના કનેક્શન કરીશું, તો કનેક્શન કરવા માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે વચલો ટર્મિનલ હોય તેમાં જ હંમેશા લિંક આપી, જે ફેસની લિંક આવે છે ને, જેથી કરીને શું થશે મિત્રો કે ક્યારે પણ તમારી સ્વિચ ખરાબ થવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે, અને તે પણ ક્યારે ખરાબ નહીં થાય। નહીં તો શું થશે મિત્રો કે
जो नीचे नी तरफ तमे लिंक मारशो तो तमारी जे स्विच छे एमां स्पार्क थवाने शक्यता वधी जाय छे अने ते खराब थई शके छे। એટલે બને ત્યાં સુધી મિત્રો જે લિંક છે તે સ્વિચને સેન્ટરમાં જ લગાડવાની। તો હવે આપણે લિંક લગાવી દીધી છે, હવે મિત્રો ન્યુટ્રલની લિંક લગાવી છે। તો જે 5-pin socket છે તેમાં ન્યુટ્રલ લગાડેલો છે, તમને દેખાડવાની કોશિશ કરું। તમે જોઈ શકો છો એન લખેલો છે, આપણે સામેથી જોઈએ તો જમણી બાજુ એન લગાડેલો હોય છે। તો આપણે ન્યુટ્રલની લિંક લાગી ગઈ છે મિત્રો। હવે આપણે 5-pin socket ને પાવર આપવા માટે જે લિંક લગાડવી છે તેમાં પણ તમને બતાવું કે L નું જે નિશાન છે તેની સાઈડે જ લગાડવાનું, જેથી કરીને મિત્રો ક્યારેય પણ તમારો જે મિક્સર છે, કોઈ લેપટોપ છે, કોમ્પ્યુટર છે કે ફ્રીજ છે ત્યારે ખરાબ થવાની સંભાવના ઓછી થઈ જાય છે। કારણ કે જે તમે કંપનીનું જે ફ્રીજ કે જે છે તેના જે પિન હોય છે તેને હંમેશા તેને આપણે લેફ્ટ જમણી સામેથી જોઈએ બોર્ડની તો જમણી સાઈડ તે હંમેશા પાવરનું જ નિશાન હોય છે, એટલે કે લોડ લાઈન લખેલું હોય છે। એટલે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જેથી કરીને તમારી સિસ્ટમ જે ઓપરેટ વસ્તુ કરવાની હોય છે તે ખરાબ થતી નથી। તો ખાસ કરીને તે પણ બાબતનું ધ્યાન રાખવું। તો મિત્રો આપણો બોર્ડ છે કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે રેગ્યુલેટરના કનેક્શન કરવા માટે રેગ્યુલેટરનો એક છેડો છે તેને આપણે નીચે સ્વિચમાં લગાવીશું, અને બીજો છેડો છે તે પંખાના જે ફેસ માટે ઉતારેલો હોય સ્વિચ માટે એમાં આપવાનો છે। તો તે રીતે પંખાના કનેક્શન કમ્પ્લીટ થઈ જાય છે। અને મિત્રો તમને આગળ ડાયાગ્રામ દ્વારા પણ સમજાવીશ, તો એકદમ ઇઝીલી તમે જે બોર્ડના કનેક્શન કરી શકો છો અને તમે ઘરે જ આસાનીથી બનાવી શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ, જય ભોલેનાથ।